હેલો હા રાજકોટથી વાત કરી રહી છું. હા, આપનું નામ જણાવશો? મારું નામ પ્રિયા. ઓકે પ્રિયાબેન, શું સવાલ હતો આપનો? મારો મેડમ એવો સવાલ હતો કે અત્યારની જનરેશનમાં તો કોઈ કરિયરને લઈને પણ કેટલા બધા આપેલા હોય, અને મેં મારા હસબન્ડ માટે મારું કરિયર હાલ હું જોબ કરું છું એમાં હું બે વર્ષથી ગેરહાજર છું, અને એ અત્યારે ત્યાં મિસ જોબ કરે રાજકોટમાં એક છોકરી આરે એનું હું કે અફેર થઈ ગયું છે, અને મારા સસરાના ઘરના એટલા રૂઢિચુસ્ત છે કે એ એમ માને છે કે ભાઈ આ તો બધું ચાલે એમ, તમને તો ખાવા પીવાનું મળી જાય, ફેસિલિટી મળી જાય, એટલે મારે એ મેટરમાં નહીં પડવાનું. એ તો મીન્સ કે એની જોડે અફેર કરી બેસાડી લે ઘરમાં, પછી ગુનો થાય ત્યાં સુધી ગુનો ન થાય. તો હવે હું એવું માનું છું કે મારે છોડીને જતું રહેવું જોઈએ કે ભાઈ ચલો એની મેટર હું મારી જોબ સંભાળું, મારી એક વર્ષની બેબી છે. આપની ઉંમર કેટલા વર્ષ હશે પ્રિયાબેન? આપની ઉંમર કેટલા વર્ષ છે? મારી 30 વર્ષ. અને જોબ પહેલા કઈ જોબ કરતા હતા? ભણવા પહેલા કે પોલીસમાં છું, અને હાલ હું મારું કરિયરમાં પીએસઆઈમાં સિલેક્ટેડ હતી છતાં પણ ન ગઈ, કારણ કે મારા મિસ્ટર બધી રીતના પરફેક્ટ હતા, અને ઓલરેડી 3 વર્ષ મેરેજ પછી આવું બધું ચાલુ થયું. જે તે છોકરીને હું કહું છું ને એ મને બિંદાસ કહે છે કે ના ના હું તો એને હારે ચાલુ રહીશ, તારે જે કરવું એ કરી લે, તારે આવો મારે કયો રસ્તો લેવો. હવે બેનસી આમાં બે રીત છે, કારણ કે મારી પાસે બી આવા એક બે એટલે કેસીસ થોડા આવે એમાં છે ને. એક તો હું એક જે એક બેન છે એક્ઝામ્પલ આપું છું તમને, 40-50 વર્ષના બેન છે. હવે એમના હસબન્ડ બીજે બહાર કરે જ છે, ફરે જ છે, અને એમને ખબર બી છે. હવે આ બેનના કોઈ આગળ પાછળ નથી, રાઈટ? એટલે એ બેનને મને પૂછ્યું કે હવે હું શું કરું. તો મેં કહું બેન બે ચીજ થાય, એક તો અગર તમારી હિંમત હોય તો તમે ઘર છોડી દો, બરોબર છે? એમનો છોકરો છે એક મોટો, હવે તો છોકરો 40 એટલે મોટો થઈ ગયો છે, પણ અનફોર્ચ્યુનેટલી થયું એવું કે એ બેનના છોકરાએ બી કહી દીધું કે મમ્મી હું તો અહીંયા આ જ ઘરમાં રહીશ. એટલે એ બિચારા બેન નથી અહીંના રહ્યા કે નથી ત્યાંના રહ્યા. મેં એ જ બેનને કીધું કે તમે એવા તો શું તમારો છોકરાનો મોટો કર્યો કે તમારી સાઈડના લઈને તમારા હસબન્ડની સાઈડ લે છે, મે બી મંડી ટોક્સ ઓર સમથિંગ લાઈક ધેટ. એટલે બેન ત્યાં અત્યારે દબાઈને રહી રહ્યા છે, કારણ કે એમને બીજે ક્યાંથી જવાની જગ્યા નથી, બરોબર છે? હવે બીજો એક્ઝામ્પલ આપો કે સિમિલરલી જેમ તમે આ વાત કરો છો એવી રીતે આ કઈ નવી વાત નથી, અને વ્યભિચાર બી કહેવાય, પણ અનફોર્ચ્યુનેટલી હવે તો અકોર્ડિંગ ટુ લો ઓલ્સો વ્યભિચાર એકદમ વીક થઈ ગયો છે અને ડિક્રિમિનલાઇઝ થઈ ગયો છે. તમે એને એ કરી શકો, તમે એના શું કહેવાય સિવિલ કેસ થઈ શકે, પણ ઇટ ઇઝ નોટ અ નાઉ ક્રિમિનલ કેસ. એટલે એ આખું વ્યભિચાર, એટલે આઈ મીન આઈ કાન્ટ હેલ્પ ઇટ નાઉ. એના માટે મેં બહુ બૂમો પાડી, પણ ઇટ વેન્ટ ઇન ધ અધર વે. એટલે અત્યારે આપણે લીગલ પોઈન્ટ ઓફ વ્યૂથી ડિક્રિમિનલાઇઝેશન પર અત્યારે ડિસ્કસ નથી કરવું. પણ તમે બેન તમારા વાત પરથી લાગે છે કે તમે સક્ષમ છો. બીજી વાત કે તમારે સિમ્પલ એઝ ધેટ છે કે યુ કેન પુટ યોર ફૂટ ડાઉન. ફૂટ ડાઉન એટલે મતલબ કે તમે કડક શબ્દોમાં ઘરે બોલ, તમારી ભલે એક વર્ષથી દીકરી હોય તમે એની ચિંતા ના કરો, કારણ કે એક વર્ષથી દીકરી બાપાને આવું જોઈને મોટી થશે એના કરતા બેટર છે કે બાપાને આવું જો આવું ના જોઈએ. લેટ અસ બી વેરી ઓનેસ્ટ. હું તો તમારી રિસ્પેક્ટ તમારી દીકરી સામે વધશે, કારણ કે તમને આ તમે આ અન્યાય ટોલરેટ નથી કર્યો. એટલે વોટ આઈ વુડ રાધર સજેસ્ટ કે યુ હેવ ટુ, એટલે અત્યારે કે આપણે ડિવોર્સ નથી કરવાના, પણ ટેલ ધેમ વેરી સ્ટ્રિક્ટલી કે ભાઈ મને નહીં ફાવે, બરોબર છે? યુ હેવ ટુ ટેલ ધેટ વેરી સિરિયસલી ટુ યોર હસબન્ડ, નોટ ટુ યોર સસરા. ડોન્ટ મેસ વિથ યોર સસરાઝ. આપણે સસરાને નથી પરણે, આપણે હસબન્ડને પરણ્યા છીએ, રાઈટ? એટલે સસરાને મહેરબાની કરીને તમે વચ્ચે ના લાવો, કારણ કે તમે લાયા કઈ વાંધો નહીં. કદાચ આપણને એવું થયું હતું એકવાર કે કદાચ એમનું નેચર હોય દીકરી માટે ને એવું 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 પોઝિટિવ હોય, પણ અનફોર્ચ્યુનેટલી સસરાએ બી આવું બે ચાર ફરતા જ હશે, અને સાસુએ સહન કર્યું હશે, અને એટલે હવે સાસુ તમને કદાચ દબાવતી હશે કે મેં કર્યું તો તું બી કર, પણ ના, હવે તમારે સહન નથી કરવું. એટલા માટે કહું છું કે અગર તમે આજે સહન કરી લેશો ને તો તમે તમારી પેઢી આખી પેઢી એ સહન કરતી રહેશે, અને અગર આજે તમે સહન કરવાનું બંધ કરશો તો તમે આખી નવી પેઢીમાં આવશો જે લોકો સહન નથી કરતી. તમે સમજો શું કહેવા માંગુ છું? એટલે તમારે સહન બિલકુલ નથી કરવાનું. યુ હેવ ટુ પુટ યોર ફૂટ ડાઉન કે ભાઈ મેં મારો ત્યાગ આપ્યો છે, તારે અગર તારે આવી રીતે લફડાબાજ કરવી હોય, છોકરી બાજ કરવી હોય તો આઈ એમ નોટ ઇન્ટરેસ્ટેડ. પણ બીજી વાત બેન, ઘર ના છોડતા અત્યારે, કારણ કે હું મારી પાસે એવા બી કેસ છે કે તમે અત્યારે ઘર છોડશો તો તમને ઘરમાં એક ઓજીસ બોલાવવા નહીં આવશે, અને તમારે પછી ખાધા ખોરાકીને માંગવું પડશે, બરોબર છે? પણ અગર એ આવી રીતે લફડાબાજ કરશે, તમે તમારો રૂમ લોક કરીને, હું તમને શીખવાડી રહી છું બેન, શીખો, તમારે તમારી વર્ચસ્વ એ ઘરમાં બતાવવાનું છે. તમે ત્યાં નોકરાની તરીકે નથી ગયા કે તમારે યા બાળકો પેદા કરવા તમે નથી ગયા, એટલે તમારે તમારું વર્ચસ્વ બતાવવાનું છે. અને આવા આવા છોકરીબાજ કરીને આવે તો લોક કરી દેવાનું છે ઘર, પહેલો પોઈન્ટ. બીજો પોઈન્ટ કે જે છોકરી બાજવાલા કામ છે તમે રેકોર્ડ કરી લો, મોબાઈલ પર વિડીયો પર, વિડીયો રેકોર્ડિંગ લો, મોબાઈલ રેકોર્ડિંગ લો, ટેલિફોન રેકોર્ડિંગ લો, જે બી લેવું હોય લઈ લો, યા તમારો કોઈ સગા સંબંધી કેમેરા યુઝ કરો. ના ના, સીડન કેમેરા નહીં, તમારો કોઈ સગા સંબંધી, કારણ કે છોકરી તમને અગર આટલું છૂટતી કીધું છે કે છે તો એની તાકાત હોય તો ફરી એને રેકોર્ડિંગ લો. કેમ માંગુ છું? કારણ કે
જે દિવસે ડિવોર્સ ફાઇલ થશે, જે દિવસે તમારે ખાતા ખોરાક, તમે ચિંતા ના કરો ત્યારે તમારે કોઈ જોબ કરવાની જરૂર નથી. કારણ કે જગત તમે જોબ ચાલુ કરી તો તમારે જરા ફ્યુચરમાં તમારી ખાતા ખોરાક એ લોકો નહીં આપશે, બધું તમારા માથે આવશે. અને તમારી એક વર્ષની દીકરી છે, અકોર્ડિંગ ટુ કોર્ટ, અકોર્ડિંગ ટુ લો, દીકરી જ્યાં સુધી નાની હોય, આઈ મીન 16 યા એટલા વર્ષ સુધી તો માને જ કોર્ટ આપે, કંઈ બી થાય માને જ કોર્ટ આપે. એ બીજો પોઈન્ટ. ત્રીજો, એટલે તમારે તમારું વર્ચસ્વ બતાવી અને એક તો રેકોર્ડિંગ રાખવાનું, ઘરે કહી દેવાનું કે હું નહીં આને સહન કરું. બરોબર છે? તો પેલા લોકો કહેશે આપણે ફેસલો કરીએ, તો કેવું કે જે ફેસલો કરવા કરો, હું આ ઘર નથી છોડવાની, જ્યાં સુધી કોઈ લીગલ ફેસલો થશે તો જ ઘર છોડીશ, ના તો હું રિસાઈને મારા માતા પિતાને ત્યાં નહીં જાઉં. કારણ કે તમે એક વાર તમારા માતા પિતાને ત્યાં ગયા એટલે એ ઘરના દરવાજા હંમેશ માટે તમારા માટે બંધ થઈ જશે, અને જોડે જોડે તમારે પછી કોર્ટોના ધક્કા ખાવા પડશે. એટલે તમે ઘર ના છોડતા બેન, ઘરમાં રહીને જ આટલું સહન કરવાનું. અને એમણે બહુ સરળતાથી દરવાજો લોક જ કરી દેવાનો કે ભાઈ તું આવી છોકરી બાજી કરે તો મારા દરવાજો લોક, સિમ્પલ એઝ ધેટ બેન. કારણ કે તમારું બી ઘરમાં એટલો જ હક છે જેટલો એનો હક છે, કારણ કે યુ આર ઇઝ વેડેડ વાઇફ, લીગલ વાઇફ. અને રેકોર્ડિંગ રાખજો, આગળ કામ લાગશે. એક બીજા કોલર મિત્રનો